નામ મેહુલ પંડ્યા છે, હું શિક્ષણ સમાજ કલ્યાણ કેન્દ્રમાંથી આવું છું, જેમાં બીસીઆઈ નામનો પ્રોજેક્ટ ચાલે છે ખેતીવાડી છે. તો એમાં તમે જોડાયેલા છો છેલ્લા 3 વર્ષથી અને તમે આવું નવું કરો છો, એ તો તમે આ વૃક્ષોનું ઓલું કર્યું છે તો એ બાબતથી થોડીક ખેડૂતને ચર્ચા કરો ને. મારું નામ રોહિતભાઈ મોહનભાઈ સોરઠિયા, ગામ ચિત્તલ, જિલ્લો તાલુકો અમરેલી. મને સ્વાધ્યાય પરિવારમાં અમારે વૃક્ષો વાવવાનો આયોજન આવ્યું કાર્યક્રમ, એટલે એમાં મેં કીધું આપણે બે કામ થાય ને, સ્વાધ્યાયનું વૃક્ષ વવાઈ જાય અને સેટે પડે વાયરિંગ થઈ જાય, એ રીતે નીલગીરી જંગલી આ જાત આવે છે મલબાર લીમડી, મલબાર લીમડી જે ફર્નિચરમાં એનું લાકડું કામ આવે છે, એટલે એ અને સરકારમાં યોજના હતી કે 1 વર્ષે 14 રૂપિયા આપે અને બીજા 4 વર્ષે 7-7 રૂપિયા આપે આ એક વૃક્ષ ઉછેરવાના. એટલે એ મને 14 રૂપિયા મળી ગયા 1 વર્ષે અને બીજા વર્ષે જે 7 રૂપિયા જે મળ્યા નથી એ પણ આવશે. નામ તો આપણે બહુમાળી ભવનમાં તો આપણે વૃક્ષોનો વન વિભાગમાં અને તો અત્યારે છે એક વૃક્ષ ઉજેરે એટલે 35 રૂપિયા એને મળે, પેલા વર્ષે 14 રૂપિયા, બીજા 4 વર્ષે 7-7 રૂપિયા. અને આ લાકડું ઉપયોગમાં આવે એવું લાકડું આવે, હા લાકડું, અને 2 વર્ષમાં તો મોટું ઝાડ થઈ જાય. લાકડું ઉપરનો ભાગ જે 40 ફૂટનું ઝાડ થાય, એ ઝાડ તમે ઉપરનો ભાગ 10 ફૂટ રાખીને આપણે જોઈએ એટલું નેટ વસ્તુ, પછી ઉપરનું તમે વેચી શકો. હા, અને એ પાછું ઝાડ પાછું ત્યાંથી કોળે પાછું, અને આ લાકડું એમ કામનું લાકડું, લાકડું કામનું. અને આના ઘણા ફાયદા છે કે ભાઈ એક વૃક્ષ વાવવાના પૈસા આપે અને તમારે ઉપરના જે લાકડા હોય એ ઉપયોગમાં આવી જાય અને ભાંગવાની તકલીફ ન થાય, વાયરિંગ થઈ જાય. સરસ, આભાર તમારો.